વેલકમ ડિયર ફ્રેન્ડ્સ, આપણે ધોરણ 12 કોમર્સમાં એકાઉન્ટની અંદર ભાગીદારનો પ્રવેશ આ ચેપ્ટરની શુભ શરૂઆત કરેલી છે, જેમાં પહેલા વિડિયો લેક્ચરમાં નવા ભાગીદારને પ્રવેશ આપવાની રીતો, કારણો અને અસરોની વાત કરી હતી. હવે આજથી આપણે નફા નુકસાન ફાળવણીના નવા પ્રમાણની ગણતરી કઈ રીતે કરવી એની ચર્ચા શરૂ કરીશું. બાળકો, નવા ભાગીદારનો પ્રવેશ થાય એટલે જૂના ભાગીદારોનું જૂનું પ્રમાણ ચાલશે નહીં, ફરજિયાત નવું પ્રમાણ અસ્તિત્વમાં આવશે. એની ગણતરીની અલગ અલગ માત્ર 8 રીતો છે. એમાં 4-5 રીત આપણા મોટા દાખલા માટે મહત્વની છે, એટલે ખાસ આ અમુક રીતમાં તમારે ધ્યાન આપવાનું છે. અને પ્રવેશનું ચેપ્ટર મહત્વનું ચેપ્ટર છે. તમામ વિડિયો લેક્ચર ધ્યાનથી જોવા અને સાંભળવા. આ ચેપ્ટરમાં ખરેખર કોઈ તકલીફ નહીં પડે, એટલે આજે જ મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો. આપણે નવા પ્રમાણની રીતની ચર્ચા શરૂ કરીએ. હવે બાળકો, નફા નુકસાનનું નવું પ્રમાણ અને ત્યાગની ગણતરી. તો નફા નુકસાનનું નવું પ્રમાણ એટલે શું? નવા ભાગીદાર સહિત બધા જ ભાગીદારો પેઢીનો ભવિષ્યનો નફો કે નુકસાન જે પ્રમાણમાં વહેંચવાનું નક્કી કરે તે પ્રમાણ એટલે નફા નુકસાનનું નવું પ્રમાણ. ફરીથી, નફા નુકસાનનું નવું પ્રમાણ એટલે નવા ભાગીદાર સહિત બધા જ ભાગીદારો પેઢીનો ભવિષ્યનો નફો કે નુકસાન જે પ્રમાણમાં વહેંચવાનું નક્કી કરે તે પ્રમાણ. હવે આ નવું પ્રમાણ અને ત્યાગની ગણતરીના સંજોગો કે રીતો નીચે મુજબ છે. એમાંની પહેલી રીત જુઓ, જૂના ભાગીદારોનું જૂનું પ્રમાણ અને નવા ભાગીદારનો ભાગ આપેલ હોય, એટલે કે જૂના ભાગીદારોનો ત્યાગ કે ત્યાગનું પ્રમાણ આપેલ નથી. જૂના ભાગીદારોનું જૂનું પ્રમાણ આપેલું છે, ધારો કે એ અને બી નું જૂનું પ્રમાણ છે 3:2, અને નવો ભાગીદાર સી દાખલ થાય છે એનો ભાગ આપેલો છે 1/5. તો ત્યારે આપણે શું કરવાનું છે? તો અહીં પેઢીનો નફાનો કુલ ભાગ 1 રૂપિયો ધારવાનો છે. બાળકો, આપણી ગણતરીમાં પ્રમાણ આવે, અપૂર્ણાંક આવે. અપૂર્ણાંક આવે છે એટલે આપણે કુલ ભાગ 1 ધારવાનો છે. જેવી રીતે ટકાવારી હોય તો આપણે કુલ ટકા 100 ધારીએ, એ રીતે તો કુલ ભાગ 1 રૂપિયો ધારી તેમાંથી નવા ભાગીદારનો ભાગ બાદ થશે. બાકી વત્તો નફો જૂના ભાગીદારો વચ્ચે જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચતા જૂના ભાગીદારોનો નવો ભાગ મળશે. ટૂંકમાં અહીંયા હું તમને ટકાવારી સાથે સમજાવું. નવો ભાગીદાર જે સી આવે છે ને 20% ભાગ આપવાનો છે. તો હવે એ 20% ભાગ કઈ રીતે મેળવશે? આ પ્રથમ રીતમાં પેઢીનો જે કુલ નફો 100% હોય એમાંથી 20% નવા ભાગીદારને આપી દેવાના. હવે વધ્યા કેટલા? તો 80%. આ 80% બાકી વધતો નફો જૂના ભાગીદારો તેના જૂના પ્રમાણમાં વેચી લેશે એટલે નવો ભાગ મળશે. અહીં આપણે જે ગણતરી કરીશું એમાં દરેક ભાગીદાર માટે છેદ સરખો હોવો જોઈએ, આપણે દાખલામાં વાત કરીશું, એટલે નવું પ્રમાણ મળશે. અહીંયા મહત્વના બે સૂત્રો છે બાળકો. પહેલા તો બાકી વધતો નફો કે ભાગ બરાબર કુલ નફો જે 1 રૂપિયો ધારવાનો છે માઇનસ નવા ભાગીદારનો ભાગ. નંબર 2, જૂના ભાગીદારો માટે નવો ભાગ બરાબર બાકી વધતો નફો ગુણ્યા જૂનું પ્રમાણ. હવે આ નોંધ યાદ રાખજો, જો દાખલામાં માત્ર જૂનું પ્રમાણ અને નવા ભાગીદારનો ભાગ આપેલ હોય ત્યારે જૂના ભાગીદારોનું જૂનું પ્રમાણ એ ત્યાગનું પ્રમાણ રહે છે. એટલે પહેલી રીત મુજબ જૂના ભાગીદારોનું જૂનું પ્રમાણ જ બનશે ત્યાગનું પ્રમાણ. કઈ રીતે? હમણાં આપણે દાખલામાં સમજૂતી મેળવીએ. ચાલો, તમારી સામે એક સરસ મજાનો દાખલો છે બાળકો. આ દાખલો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 3, દાખલા નંબર 1 છે. એટલે મેં નામમાં અને અન્ય થોડાક ફેરફાર કરેલા હોય
बाकी ए सीवाय बैठो दाखलो छे। तो आ स्वाध्यायनो पहेलो दाखलो जेमा पहेली रीत छे एक्स अने वाय एक पेढ़ीना 3:2 ना प्रमाणमां नफो नुकसान वेची लेता भागीदारो छे। नवो भागीदार झेड एने एक चतुर्थांश भाग आपवानी शरते प्रवेश आपे छे। तमारे नफा नुकसानना नवा प्रमाणनी गणतरी करवानी छे। बाळको खास समझजो અહીંયા રીતને ઓળખવી કઈ રીતે, આ રીતનું હેડિંગ હતું કે જૂના ભાગીદારોનું જૂનું પ્રમાણ આપેલું હોય એક્સ અને વાય, જૂનું પ્રમાણ 3:2, અને નવો ભાગીદાર ઝેડ એનો ભાગ આપેલો છે 1/4, અન્ય કોઈ માહિતી નથી, તો હંમેશા રીત નંબર 1। ચાલો જોઈએ મહત્વની વિગત લખેલી છે, એક્સ અને વાય નું જૂનું પ્રમાણ 3:2, એનો ટોટલ થાય 5, ઝેડ નો ભાગ 1/4, પેઢીનો કુલ નફો કેટલો ધારવાનો છે 1 રૂપિયો। ચાલો તો એક્સ અને વાય જૂના ભાગીદારો માટે બાકી વધતો નફો અથવા ભાગ બરાબર પહેલું સૂત્ર, કુલ નફો માઇનસ નવા ભાગીદારનો ભાગ। ચાલો કુલ નફો કેટલો 1, 1 માઇનસ નવા ભાગીદાર ઝેડ નો ભાગ 1/4। હવે બાળકો અહીંયા 1/2 કઈ નથી એટલે 1 હોય, તો 1 અને 4 નો લસા લેવાનો, લસા થાય 4, તો અંશને પણ 4 વડે ગુણવાના, અહીંયા 4 × 1 = 4, અહીંયા તો 4 છે એટલે 1 વડે ગુણાકાર, 1 × 1 = 1, એટલે 4 − 1/4, એટલે અહીંયા બાકી વધતો ભાગ 3/4। એ કોના માટે છે? તો એક્સ અને વાય માટે છે। હવે એક્સ અને વાય આ બાકી વધતો ભાગ તેમના જૂના પ્રમાણમાં વહેંચી લેશે, તો જૂના ભાગીદારોનો નવો ભાગ બરાબર બાકી વધતો ભાગ ગુણ્યા જૂનું પ્રમાણ। ચાલો એક્સ નો નવો ભાગ બરાબર બાકી વધતો ભાગ ઉપર મુજબ છે 3/4 ગુણ્યા જૂનું પ્રમાણ, જુઓ 3:2, એક્સ માટે 3/5 ગુણાકાર અંશનો અંશ સાથે છેદનો છેદ સાથે 9/20। ચાલો વાય નો નવો ભાગ, તો બાકી વધતો નફો તો ઉપર મુજબ છે 3/4 ગુણ્યા જૂનું પ્રમાણ વાય માટે 2/5, 3 × 2 = 6, 4 × 5 = 20, એટલે 6/20। એક્સ નો નવો ભાગ 9/20, વાય નો નવો ભાગ 6/20। હવે સમજો ઝેડ નવો ભાગીદાર છે, એનો નવો ભાગ એમાં કોઈ એક્સ્ટ્રા ગણતરી નથી, પણ ઝેડ નો ભાગ હતો 1/4, એક્સ અને વાય માટે 20 હતા, તો અહીંયા પણ 20 લાવવાના છે, તો અહીંયા 4 છે, કેટલા વડે ગુણીએ તો 20 આવે, તો 5 વડે, છેદને તમે 5 વડે ગુણો તો અંશને પણ 5 વડે ગુણવાના નિયમ છે, એટલે 5 × 1 = 5, 4 × 5 = 20, એટલે ઝેડ નો નવો ભાગ છેદ સરખા કરતા 5/20। તો એક્સ નો ભાગ હતો 9/20, વાય નો હતો 6/20, અને ઝેડ નો 5/20, ત્રણેયના છેદ સરખા છે, એટલે અહીંયા એક્સ વાય ઝેડ નું નવું પ્રમાણ આવશે 9:6:5। તો બાળકો આ રીત નંબર 1 એ થોડી મહત્વની રીત છે। હવે અહીંયા ખાસ સમજો, આપણે એક્સ અને વાય નું જૂનું પ્રમાણ આ દાખલામાં શું હતું, 3:2, તો આ પહેલી રીતમાં ત્યાગનું સૂત્ર મૂકવાની જરૂર નથી, તમે ત્યાગની ગણતરી કરશો તો એક્સ અને વાય નું જે જૂનું પ્રમાણ છે 3:2 એ જ બનશે એનું ત્યાગનું પ્રમાણ। તો આવું એક સરસ મજાનું ઉદાહરણ નંબર 1 તમારે ગણવાનું છે। આપણે દરેક રીત સાથે હું તમને એક ટૂંકો દાખલો ગણાવીશ અને તમારે એવો જ એક દાખલો હોમવર્કમાં કરવાનો છે, એટલે કોઈ પણ તકલીફ પડશે નહીં। ચાલો હવે બાળકો બીજી રીત, જેટલી બધી મહત્વની નથી, જૂના ભાગીદારોનું જૂનું પ્રમાણ છે, નવા ભાગીદારનો ભાગ છે, આટલું તો હતું જ ઉપર, અને જૂના ભાગીદારોનું નવું પ્રમાણ આપેલ હોય ત્યારે શું કરવાનું છે?
तो प्रथम रीत नी जेम ज पेला बाकी वक्त तो नफो मेळवानो, बराबर। कुल नफो एक रूपियो धारी एमांथी नवा भागीदार नो भाग माइनस करवानो, पहेलू सूत्र तो सेम ज। पण जे बीजू सूत्र हतु ए बीजू सूत्र बदलाशे, एमां जूना भागीदारो वच्चे बाकी वक्त तो नफो नवा प्रमाण मां वहेंचाशे। એટલે સૂત્ર નંબર બે જુઓ, જૂના ભાગીદારો માટે નવો ભાગ બરાબર બાકી વધતો નફો ગુણ્યા નવા પ્રમાણમાં ભાગ। પહેલી રીતમાં હતું બીજું સૂત્ર બાકી વધતો નફો ગુણ્યા જૂનું પ્રમાણ, અહીંયા બાકી વધતો નફો ગુણ્યા નવું પ્રમાણ અથવા નવા પ્રમાણમાં ભાગ। ચાલો પાઠ્યપુસ્તકનું બીજું ઉદાહરણ છે, એક્સ અને વાય બે જેમ એકના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે। જૂના ભાગીદારો એક્સ વાય, જૂનું પ્રમાણ બે જેમ એક, નવો ભાગીદાર ઝેડ આવે છે, એનો ભાગ છે એકના છેદમાં પાંચ। આટલી વિગત પહેલી રીતની જેમ જ, પણ હવે એક્સ્ટ્રા વિગત જુઓ। એક્સ અને વાય એ ભવિષ્યમાં નફો નુકસાન કયા પ્રમાણમાં વેચવાનું નક્કી કરે છે, બે જેમ ત્રણ। એટલે જૂના ભાગીદારોનું નવું પ્રમાણ આપેલું છે કે ભવિષ્યમાં એ લોકો આ પ્રમાણમાં નફાની વહેંચણી કરશે, ત્યારે આવશે રીત નંબર બે। ચાલો તો પહેલા તો નિયમ મુજબ એક્સ અને વાય માટે બાકી વધતો ભાગ બરાબર પહેલી રીતનું પહેલું સૂત્ર, કુલ નફો માઇનસ નવા ભાગીદાર નો ભાગ, કુલ નફો એક ધારવાનો માઇનસ ઝેડ નો ભાગ એકના છેદમાં પાંચ। તો અહીંયા છેદમાં કઈ નથી, એકના છેદમાં એક હોય, એક અને પાંચ નો લસા પાંચ થાય, તો અહીંયા પાંચ ગુણ્યા એક પાંચ, માઇનસ અહીંયા પાંચ તો છે જ, એક વડે ગુણાકાર એક ગુણ્યા એક એક, પાંચ માઇનસ એક છેદમાં પાંચ એટલે બાકી વધતો ભાગ ચાર ના છેદમાં પાંચ। બીજું સૂત્ર, જૂના ભાગીદારો માટે નવો ભાગ બરાબર પહેલી રીતમાં હતું બાકી વધતો નફો ગુણ્યા જૂના પ્રમાણમાં ભાગ, અહીંયા ગુણ્યા નવા પ્રમાણમાં ભાગ। ચાલો એક્સ માટે નવો ભાગ બાકી વધતો નફો ચાર ના છેદમાં પાંચ ઉપર મુજબ, અને એ ભવિષ્યમાં કઈ રીતે નફો નુકસાન વેચવાના, બે જેમ ત્રણ એટલે બે ના છેદમાં પાંચ, ગુણાકાર અંશનો અંશ સાથે છેદનો છેદ સાથે, ચાર ગુણ્યા બે આઠ, છેદમાં પાંચ ગુણ્યા પાંચ પચીસ। ચાલો વાય માટે બાકી વધતો નફો ચાર ના છેદમાં પાંચ ગુણ્યા ત્રણ ના છેદમાં પાંચ એના નવા પ્રમાણમાં ભાગ એટલે બાર ના છેદમાં પચીસ। હવે ઝેડ નો ભાગ હતો બાળકો એકના છેદમાં પાંચ, આ બંનેના છેદમાં પચીસ છે એટલે અહીંયા પચીસ લાવવા માટે શું કરવાનું છે, તો પાંચ વડે ગુણાકાર કરવાનો છે। અહીંયા પાંચ છે એટલે પાંચ સાથે ગુણાકાર કરતા પચીસ આવશે, એટલે અંશનો પણ પાંચ સાથે ગુણાકાર, પાંચ ગુણ્યા એક પાંચ, છેદમાં પાંચ ગુણ્યા પાંચ પચીસ, તો અહીંયા ત્રણેય માટે છેદ સરખા થઈ જાય છે। તો હવે એક્સ વાય ઝેડ નું નફા નુકસાન નું નવું પ્રમાણ આઠ જેમ બાર જેમ પાંચ। બાળકો અહીંયા ખાસિયત એ છે કે તમે આ ત્રણેયનો ટોટલ કરો ને, આઠ બાર અને પાંચ, એ ટોટલ આપણા લસા જેટલો થઈ જાય પચીસ, એટલે આપણો દાખલો સાચો। તો આ હતી બીજી રીત, તો આવો જ એક દાખલો તમારે હોમવર્કમાં કરવાનો, સ્વાધ્યાય પ્રશ્ન નંબર ત્રણ દાખલા નંબર ત્રણ જે પેજ નંબર 204 ઉપર આપેલ। તો બાળકો આજે આપણે નફા નુકસાનના નવા પ્રમાણની પ્રથમ બે રીતોની વાત કરેલી છે, જેમાંની પહેલી રીત ખાસ મહત્વની છે, એ રીત બરાબર સમજી નું ઉદાહરણ ગણવાનું છે, અન્ય હોમવર્કનો દાખલો પણ ગણવાનો છે, આપણે બીજી રીતોની વાત હવે પછી કરીશું। ગુડ બાય, આવજો।